અને તે શ્રીનગરની જે શાળામાં અભ્યાસ કરે છે આ વર્ષે તેની શાળામાં સમર કેમ્પ છે તેમાં ભાગ લેવા માટે જુદા જુદા રાજ્યોમાંથી બાળકો આવ્યા છે આ કેમ્પમાં જુદી જુદી અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે બાળકો ખૂબ જ ઉત્સાહિત છે આ કેમ્પ એક અઠવાડિયા સુધી ચાલશે અને તેમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને રહેવા માટે મેદાન માં તંબુ બાંધવામાં આવ્યા છે આ બધું સાંભળીને તમને પણ સમર કેમ્પ માં જવાનું મન થઈ ગયું લાગે છે હે ને તો ચાલો આપણે પણ સમર કેમ્પ માં જઈએ જુઓ સમર કેમ્પ હોવાથી નસીમ ની શાળા ને કેવી સુંદર રીતે શણગારી છે જુઓ આ બારણાના તોરણ કેવા સુંદર છે આ તોરણ થોડા બાળકોએ નકામા કપડાના ટુકડાઓમાંથી બનાવ્યા છે ઘણા બાળકોએ બદામના ફોતરાનો ઉપયોગ કરી સુંદર પોસ્ટર એટલે કે ભીત પત્ર બનાવ્યા છે કેટલાક બાળકોએ સૂકા પાંદડા અને લાકડાના વહેરનો ઉપયોગ કરી રંગોળી બનાવી છે હમ રંગોળી પણ કેવી સુંદર લાગે છે

વારાફરથી ઊભા થઈને પોતાનો પરિચય આપવાનો છે પરિચયમાં દરેક વિદ્યાર્થીએ તેઓ ક્યાંથી આવ્યા છે અને તેમને શું ભાવે છે એ વાત કરવાની છે સમર કેમ્પમાં આવેલ દરેક બાળકો તેમના કુટુંબના અને ઘરના ચિત્રો લાવ્યા છે દરેકે તેમના ઘર વિશે વાત કરી ભૂપેનના જૂથનો પ્રથમ વારો હતો તેથી ભૂપેને ઊભા થઈને પોતાનો પરિચય આપ્યો ભૂપેન બોલ્યો હું આસામના મોલન ગામથી આવ્યો છું અમારા ત્યાં ખૂબ જ વરસાદ હોય છે તેથી અમારા ઘર મેદાનમાં થી બાર ફૂટ ઊંચા બાંધવામાં આવે છે તે મજબૂત વાંસના થાંભલા પર બનાવવામાં આવે છે અમારા ઘરના અંદરના ભાગ પણ લાકડાના બનેલા હોય છે હમ જોયું ને મિત્રો ભૂપેનના ઘરનું ચિત્ર અને તેની વાત સાંભળીને હવે તમે વિચારીને કહો કે ભૂપેન જ્યાં રહે છે ત્યાં ઘર કેમ વાંસના થાંભલા પર બનાવાય છે ચાલો હું તમને કહું ભૂપેન આસામમાં રહે છે તે ભારતના પૂર્વ ભાગમાં આવેલું છે અને ત્યાં વરસાદ વધુ પડે છે વરસાદ વધુ પડવાથી ઘરની અંદર પૂરનું પાણી ન આવી જાય માટે તે પ્રદેશોમાં ઘર વાંસના થાંભલા પર ઊંચા બનાવાય છે સમજાયું ને હવે તમે બધાએ ભૂપેને તેના ઘરનું જે ચિત્ર બતાવ્યું તે તો જોયું ને તો તમે જોયું જ હશે કે વાંસ કે લાકડાના ઘરમાં રહેનારને શું ધ્યાન રાખવું પડે છે વાંસ કે લાકડાના ઘરમાં રહેનારે ઉધઈ ન લાગી જાય તેનું ધ્યાન રાખવું પડે લાકડાના ઘરમાં આગ પણ ઝડપથી લાગી શકે છે તો તેનું પણ ધ્યાન રાખવું પડે ઘરમાં પાણી ન ભરાય તેનું પણ ધ્યાન રાખવું પડે કેમ કે લાકડું પાણીમાં કોહવાઈ જાય છે આમ વાંસ કે લાકડાના ઘરમાં રહેનારે આ બધું ધ્યાન રાખવું પડે અને તે માટે સાવચેતી રાખવી પડે આ ઘરોને કેવા છાપરા હોય છે કેમ એવા બનાવવામાં આવે છે આ પ્રદેશમાં વરસાદ વધુ પડતો હોવાથી ઘરના છાપરા ત્રિકોણ આકારે ઢળતા રાખવામાં આવે છે જેથી પાણી સરળતાથી સરકી જાય ને છત ઉપર ભરાય ન રહે માટે છાપરા આવા બનાવવામાં આવે છે સમજાયું ને આ ઘરમાં પ્રવેશ કરવા શું કરવું પડતું હશે આ ઘરમાં પ્રવેશ કરવા લાકડાના દાદરનો ઉપયોગ કરવો પડતો હશે બાળ દોસ્તો જે દાદર થી ઘરમાં પ્રવેશ કરવામાં આવે છે તે દાદર ને રાત્રે કેમ લઈ લેવામાં આવે છે તેનું શું કારણ હોય વિચારો તો બાળ દોસ્તો ચોરો અને જંગલી પ્રાણીઓ થી રક્ષણ મેળવવા રાત્રે દાદર ને લઈ લેવામાં આવે છે પથ્થર ના ઘર બનાવવા શું અગવડ પડે છે ભૂપેન જે પ્રદેશમાં રહે છે ત્યાં વરસાદ ખૂબ જ પડે છે પથ્થરના ઘર એ લાકડાના ઘરની જેમ ઉંચાઈ પર બાંધી શકાય નહીં નીચે બાંધવા પડે વધુ વરસાદ થવાથી ઘરમાં પાણી ઘૂસી જાય હવે મેદાનમાં વર્તુળમાં બેઠેલી ચમેલીનો વારો આવ્યો ચમેલી બોલી હું થી આવું છું જે પર્વતીય પ્રદેશ છે અમારે ત્યાં ખૂબ જ વરસાદ પડે અને બરફ પણ પડે છે જ્યારે ખૂબ જ ઠંડી હોય ત્યારે અમને સૂર્યના તડકામાં બેસવું ખૂબ ગમે અમારા ઘર પથ્થરો અથવા લાકડાના બનેલા હોય છે મિત્રો તમે ચમેલીની વાત સાંભળીને મિત્રો મનાલી ઉત્તર ભારતમાં હિમાચલ પ્રદેશમાં આવેલું છે તે પર્વતીય પ્રદેશ છે આ પ્રદેશ હિમાલયની નજીક આવેલો હોવાથી અહીં हिमવર્ષા થાય છે અને ખૂબ જ ઠંડી પડે છે અતિશય ઠંડી પડવાના કારણે લોકોને સૂર્યપ્રકાશ ખૂબ જ ગમે છે અને જ્યારે સૂર્ય નીકળે એટલે લોકો તડકામાં બેસે છે हिमવર્ષા થતી હોવાના કારણે આ પ્રદેશના લોકોના ઘર પથ્થરો અને ભૂપેન અને ચમેલી આ બંનેના ઘરના ચિત્રો પણ જોયા અને તેમની વાત પણ સાંભળી બરાબર ને ચમેલી અને ભૂપેન ના ઘરના છાપરામાં શું સમાનતા છે

અમે બંને રાજકોટ થી આવ્યા છીએ તેઓએ દરેક ને રાજકોટના ચિત્રો બતાવ્યા એક ચિત્રમાં ઊંચી બિલ્ડિંગો જોઈ ભૂપેન બોલ્યો ઓ કેટલા ઊંચા મકાન તમે લોકો કેવી રીતે ચડો છો હ ભૂપેનની વાત સાચી છે આટલા ઊંચા બહુમાળી મકાનોમાં લોકો કેવી રીતે ચડતા હશે બહુમાળી મકાનોમાં લોકો ઉપરના માળે કેવી રીતે જાય છે મિત્રો બહુમાળી મકાનોમાં લિફ્ટ હોય છે તેનો ઉપયોગ કરીને લોકો માળે જાય છે આ મકાનો જુઓ અને શોધો કે તમારા વિસ્તારના મકાનો જેવા મકાનો છે હા શહેરમાં આવા ઊંચા ઊંચા બહુમાળી મકાનો હોય છે હમ ચાલો હવે હું તમને ખૂબ જ ઊંચા ઊંચા બહુમાળી મકાનો આવેલા છે તેવા બીજા શહેરની વાત કરું તમે બધાએ દિલ્હીનું નામ તો સાંભળ્યું જ હશે મિત્રો દિલ્હી ભારતની રાજધાની છે દિલ્હી બહુ જ મોટું શહેર છે અને એટલે જ નગરો અને ગામડાઓમાંથી લોકો કામની શોધમાં અહીં આવે છે કામ મળતા લોકો આ શહેરમાં સ્થાયી થાય છે કામની શોધમાં ખૂબ મોટા પ્રમાણમાં લોકો અહીં સ્થળાંતર કરીને આવતા હોવાથી ખૂબ જ ઓછી જગ્યામાં લોકો રહે છે એટલે કે એક નાનકડા રૂમમાં ઘરના બધા જ સભ્યો રહે છે જેમાં કોઈ પણ પ્રકારની સુવિધાઓ જેવી કે બાથરૂમ અને શૌચાલયની સુવિધાઓ પણ હોતી નથી તેમાં લોકો રહે છે અને વળી ઘણા લોકો પાસે રહેવા માટે મકાન પણ હોતું નથી તેથી તેઓએ ઝૂંપડપટ્ટીમાં રહેવું પડે છે કેટલાક લોકો પાસે તો વળી રહેવા માટે ઝૂંપડું પણ હોતું નથી તો તમને થતું હશે કે તેઓ ક્યાં રહેતા હશે તો આવા લોકો તેમને જ્યાં જગ્યા મળે ત્યાં સૂઈ જાય રોડ પર ફૂટપાથ પર સ્ટેશન પર વગેરે આ લોકોને દરેક ઋતુમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આમ મોટા શહેરોમાં આશ્રય સ્થાન મળવું મુશ્કેલ છે અને આથી જ લોકો રોડ પર પોતાનું જીવન ગુજારે છે હવે વર્તુળમાં બેઠેલા કાશીરામે ઊભા થઈને બધાને કહ્યું હું રાજસ્થાનથી આવું છું અમારા વિસ્તારમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે ત્યાં ખૂબ જ ગરમી હોય છે અમે માટીના મકાનમાં રહીએ છીએ અને અમારા ઘરની દિવાલો ખૂબ જ જાડી હોય છે આ દિવાલો માટીથી પ્લાસ્ટર કરેલી હોય છે અને છાપરા કાટાવાળા ઘાસના બનેલા હોય છે માટીના મકાનમાં રહેનારે શું શું ધ્યાન રાખવું પડે માટીના મકાનમાં રહેનારાએ

અને શહેરમાં વસતા લોકો પાકા મકાનો અને બહુમાળી મકાનોમાં વસવાટ કરે છે આમ વારાફરથી બધા જૂથોએ પોતાનો પરિચય આપ્યો અને પોતાના ઘર મકાનો વિશે કહ્યું ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ થયો જુદા જુદા પ્રદેશમાંથી આવેલા બાળકોએ જુદા જુદા નૃત્ય રજૂ કર્યા જેમ કે આસામ થી આવેલા જૂથે આસામ નું ઓજ પાલી નૃત્ય રજૂ કર્યું ત્યારબાદ મનાલી થી આવેલા જૂથે હિમાચલી નૃત્ય રજૂ કર્યું આ નૃત્ય પૂર્ણ થયા બાદ રાજસ્થાની જૂથે ઘુમર રજૂ કર્યું આ જોવાની બધા જ બાળકોને ખૂબ જ મજા આવી અને બધા બાળકો ખૂબ જ ખુશ થઈ ગયા અને આમ આ કેમ્પ માં બાળકો જુદા જુદા રાજ્યના નૃત્યોથી પરિચિત થયા ત્યારબાદ આજ બધા જૂથના બાળકોએ પોતાની ભાષામાં લોકગીત રજૂ કર્યા લોકગીતો નો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ દરેક બાળકને બદામ અને ઇલાયચી સાથે કહવા એટલે કે કશ્મીર નું પીણું અપાયું અને આમ દરેક બાળકે જ મજા માણી હા જોયું ને મિત્રો કેમ્પમાં આવેલા બાળકો જુદા જુદા રાજ્યોના બાળકો અને તેમની સંસ્કૃતિથી પરિચિત થયા અને ખૂબ મજા માણી ત્યારબાદ સાંજે બધા બાળકો દાલ સરોવર ગયા મિત્રો આ દાલ સરોવર કાશ્મીરમાં આવેલું છે ત્યાં બાળકોએ નાવડી બનાવેલું ઘર એટલે કે હાઉસ બોટ જોયું હા તમને થતું હશે કે સરોવર તે કઈ ઘર હોતું હશે પણ હા અહીં દાળ સરોવરમાં હાઉસબોટ હોય છે જેમાં લોકો રહે છે પ્રવાસીઓને આવી હાઉસબોટ ભાડેથી રહેવા માટે પણ આપવામાં આવે છે ખૂબ જ મજાનું આ ઘર હોય છે હા અને પાણીમાં રહેવાની કેવી મજા આવે ખરું ને આ કેમ્પમાં આવેલા બાળકોને પણ

હાઉસબોટ બીજા મકાનોથી કેવી રીતે જ્યારે હાઉસબોટ પાણી પર તરતી હોય છે અને તે લાકડામાંથી બનેલી હોય છે શું તમને એવા ઘરમાં તે મકાનમાં રહેવું ગમે કેમ હા આપણને હાઉસબોટમાં રહેવું ગમે પાણી ઉપર રહેવાની કેવી મજા આવે અને હા આપણે તેને ત્યાંથી ખસેડી બીજી જગ્યાએ પણ લઈ જઈ શકીએ એટલે હાઉસબોટમાં રહેવું ખૂબ જ ગમે પ્રવૃત્તિ બાળ દોસ્તો તમે અલગ અલગ પ્રકારના ઘરો તો જોયા જ હશે જોયા છે ને હા તો ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ જુઓ આ કેટલા ઘરના ચિત્રો આપેલા છે જોયા ને હમ તો આપણે આ ચિત્રોને તેના નામ સાથે જોડવાના છે ઝૂંપડી બરફનો ઘર એટલે કે ઇગ્લુ તંબુ ઘર જેવી હોડી બહુમાળી મકાન ભુંગો જુઓ આ પ્રથમ ચિત્ર આ પ્રકારના ઘરને શું કહેવાય બરફનું એટલે કે ઈગલું લખેલું છે એની સાથે જોડીશું હા હા જોડાઈ ગયું હવે આ બીજું ચિત્ર જુઓ પાણીમાં ઘર છે ખરું ને આપણે જોયું ને કાશ્મીર માં આવેલા દાલ સરોવરમાં પણ આવા પાણીમાં ઘરો હતા હા આપણે આ ચિત્ર ને ઘર જેવી હોડી સાથે જોડીશું બરાબર ને હમ હવે આ ત્રીજું ચિત્ર જુઓ તો આમાં તો બહુ બધા માળ દેખાય છે હે ને મોટા મોટા શહેરોમાં જગ્યા ઓછી હોય છે અને વસ્તી વધુ હોય છે માટે આવી બહુમાળી જ હોય છે ખરું ને તો આપણે આ બહુમાળી મકાન સાથે જોડીશું એ જોડાઈ ગયું આ ચિત્ર ને શું કહેવાય તંબુ તો ચાલો આપણે આ ચિત્ર ને તંબુ સાથે જોડીશું એ જોડાઈ ગયો જોયું ને આ શાનું ચિત્ર છે ઝોપડી બરાબર તમે બધાએ સાચું કહ્યું આ ઝોપડીનું ચિત્ર છે મોટા મોટા શહેરોમાં જે લોકોને પોતાનું ઘર ન હોય તે લોકો ખાલી પડેલી જગ્યાઓમાં ઝૂંપડા બનાવીને રહે છે હવે છેલ્લું ચિત્ર જુઓ આ શાનું ચિત્ર છે ભૂંગાનું કચ્છના ગામડાઓમાં લોકો આવા ભૂંગા બનાવીને રહે છે તેથી આપણે આ ચિત્રને ભૂંગો લખ્યું છે તેની સાથે જોડીએ બાળ દોસ્તો આપણે બધા આશામાં રહીએ છીએ ઘરમાં હમ સાચું કહ્યું તમે આપણે બધા ઘરમાં રહીએ છીએ

તેના ઉપર પણ ખરાની નિશાની નહી કરીએ પછી શું લખેલું છે લાકડું હમ તો તમારા બધાના ઘરમાં બારી બારણા અને ફર્નિચર તો હશે જ ઘરમાં બારી બારણા અને ફર્નિચર બનાવવા માટે લાકડાની જરૂર પડે માટે આપણે લાકડું લખેલું છે તેની નીચે નિશાની કરીશું પછી સિમેન્ટ લખેલું છે ઘર બનાવવા સિમેન્ટની જરૂર પડે માટે હરાની નિશાની કરીશું પછી બીજી કઈ કઈ વસ્તુઓનું તમારું ઘર બનેલું છે લોખંડ ચૂનાના પથ્થર

ઈટ, રેતી, સિમેન્ટ, લોખંડ, લાકડું, પથ્થર, કાચ વગેરે જેવી જુદી જુદી વસ્તુઓના બનેલા છે. વિદ્યાર્થીઓ જાતે કરે. ઘર બનાવવા વપરાતી વસ્તુઓના નમૂનાનો સંગ્રહ કરો. પ્રવૃત્તિ ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ. ચાલો આપણે ઈટ બનાવીએ. ઈટ બનાવવા માટે માટી લો તેમાં થોડું પાણી નાખી ગુંદો બનાવો ત્યારબાદ આ માટીના ગુંદાને ખાલી માચીસ બોક્સમાં ભરો અને દબાવો સુકાઈ ગયા બાદ તેને કાઢી લો તમારી નાની ઈટ તૈયાર છે પછી તમારી ઈંટને લાલ રંગ કરો તમારું નામ તેના પર લખો આ બધી તમારી ઈંટોને નાનો રંગીન ઘર બનાવવા ઉપયોગમાં ગયું પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ જાતે કરે મિત્રો તમે જુદા જુદા પ્રકારના ઘરના ચિત્રો નો સંગ્રહ કરી એક સુંદર ચાર્ટ બનાવી તમારા વર્ગખંડમાં મૂકો આપણે શું ભણ્યા જુદા જુદા વિસ્તારોમાં ત્યાંની આબોહવા મુજબ રહેઠાણોમાં વિવિધતાની સમજ વિવિધ ઘરોની બનાવટમાં વપરાતી વસ્તુઓની જાણકારી